તમારા મુંઝાવતા સવાલો તમે મને પૂછી શકો છો. જી હા, તમે સર મારે એ જાણવું છે કે લવ મેરેજ કરવા જોઈએ કે અરેન્જ મેરેજ. હા, તો તમે લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો, પણ લગ્ન જીવનના 2-3 વર્ષ પછી લગભગ બધું સરખું જ થઈ જતું હોય છે. હા, તમે સર મારે જાણવું છે કે પત્નીઓ પતિ ઉપર ગુસ્સો કરે છે અને ક્યારેક મારે પણ છે, આ વાત સાચી છે? ના, આ એક જાતની અફવા ખબર નહીં બજારમાં કેમ ચાલી રહી છે, પણ તમને એક વસ્તુ કહી દઉં કે પત્ની ક્યારે પતિ ઉપર ખીજાતી નથી, ગુસ્સો નથી કરતી. તમે જ્યારે શાંતિથી એને પૂછશો ને ત્યારે તમને ખબર પડશે કે એની સાસુનો ગુસ્સો પતિ ઉપર કાઢે છે, એના સસરાનો ગુસ્સો પતિ ઉપર કાઢે છે. એટલે પત્ની કોઈ દિવસ પતિ ઉપર ખીજાતી પણ નથી અને ગુસ્સો પણ નથી કરતી. અને વાત છે મારવાની, તો રોજ રોજ થોડી મારે છે, એ તો કોઈ વખત. હા, તો બહેનોમાં કોઈને કંઈ નથી પૂછવું? જી, તમે. સર મારે લગ્ન નથી કરવા, કારણ કે હું વેલ એજ્યુકેટેડ છું, સારી જોબ કરું છું ને સારું કમાઉં છું. જો બેન, લગ્ન તો કરવા જ પડે, લગ્ન તો કરવા જ પડે. હું સમજું છું તમારી વાત કે તમે ભણેલા ગણેલા છો, તમે સારી નોકરી કરો છો, સારું કમાઓ છો, પણ ધારો કે જીવનમાં કોઈ વખતે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ, બરાબર, તો એ ભૂલ તમારે કોઈની ઉપર ઢોળવી હોય તો કોની ઉપર ઢોળશો? કોઈ તો જોઈએ ને કે તમારી ભૂલ એ પોતે સ્વીકારી લે અને તમે બોલો એ સાંભળી લે. એટલા માટે પતિની જરૂર છે કે તમારી ભૂલ એની ઉપર તમે ઢોળી શકો.